રાજકોટમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. કોરોનાના કેસની સાથે મૃત્યુ આંકમાં પણ વધારો થઈ રહ્યો છે. રાજકોટ શહેરમાં કોરોનાનો કહેર યથાવત છે અને આજે કોરોનાથી 66 લોકોના મોત થયાનું તંત્રએ જાહેર કર્યું છે. અત્યાર સુધીમાં 300થી વધુ સોની વેપારીઓ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. ત્યારે હવે કોરોનાની આ બીજી લહેરમાં કોરોનાના કેસમાં વધારો થતાં સોની વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. કોરોના સંક્રમણની ચેઇન તોડી શકાય અને કોરોના વધુ ન ફેલાય તે માટે ગોલ્ડ ડીલર્સ એસોસિએશન દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગોલ્ડ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ ભાયાભાઈ સાહોલિયાએ જણાવ્યું હતું કે કોરોના સંક્રમણની ચેઇન તોડવા લોકડાઉન આવશ્યક છે, જેને લઈને સોની બજારમાં આવતીકાલથી રવિવાર સુધી સ્વૈચ્છિક રીતે તમામ શોરૂમ અને નાની મોટી દુકાનો બંધ રાખી લોકડાઉન રહેશે. આ પહેલાં પણ તારીખ 16-18 એમ 3 દિવસ સોની બજારમાં તમામ દુકાનો સંપૂર્ણ બંધ રહી હતી. અગાઉ પણ સ્વૈચ્છિક લોકડાઉનને સારો પ્રતિસાદ પણ મળ્યો હતો. ત્યારે હવે ફરી કોરોનાની ચેઇન તોડવા સોની બજારમાં દુકાનો બંધ રાખી સોની વેપારીઓ લોકડાઉનનું ચુસ્ત પાલન કરશે, તેમજ રવિવાર બાદ પણ તમામ સોની વેપારીઓ સાથે બેઠક કરવામાં આવશે અને કોરોનાનું સંક્રમણ નહીં ઘટે તો આગામી દિવસોમાં પણ લોકડાઉન યથાવત રહેશે. જ્યારથી આ કોરોનાની મહામારી વધી અને અત્યારે રાજકોટની પણ સમગ્ર ગુજરાતની અંદર એટલા બધા કેસ છે કે ઘરે ઘરે અને શહેરમાં કઈ જગ્યાએ કોરોના નથી એવી કોઈ જગ્યા ખાલી નથી કે જ્યાં કોરોના ન હોય. ઘરમાં એક એક ઘરની અંદર 5-5, 6-6, 7-7 કેસ છે. અને સોની બજાર તો અમારી એક કન્જેસ્ટેડ એરિયા છે. રાજાશાહી વખતનો એ એરિયામાં સોની બજાર વસેલી, એ બહુ ગીચ વિસ્તાર છે, જેને કારણે સોની બજારમાં કેસ વધુ આવવાની શક્યતા પૂરેપૂરી છે. ગયા વખતે પણ અમારા ઘણા સમાજના લોકો અને અમારા સુવર્ણકાર બંધુઓ આ કોરોનાનો ભોગ બની ગયા હતા, જેને લઈ અને આજ વખતે અમે નક્કી કરેલું છે કે આ મહામારીથી બચવા માટે અમે હમણાં પણ 3 દિવસનું બંધનું એલાન આપ્યું હતું અને આજે પણ અમે લોકોએ એક નિર્ણય કર્યો છે રાજકોટ ગોલ્ડ ડીલર એસોસિએશને કે ભાઈ આપણા જે સભ્યો છે એ તમામ શોરૂમ બંધ રાખશે. કારણ કે આવનાર ગ્રાહકને કોરોના છે કે નહીં, અથવા તો કોરોના નથી તો આપણા સ્ટાફમાં પણ કોકને હોઈ શકે અને એ આપણી બાજુમાં બેઠો હોય તો એના પણ આપણે ભોગ બની શકીએ, આપણા સ્ટાફ બીજાનો ભોગ બની શકે. આના કારણે અમે આ નિર્ણય લીધો છે અને આ નિર્ણયને અમે ખૂબ આવકારી છીએ અને બધાએ આમાં સાથ સહકાર આપે, આમાં કોઈ પૈસા કમાવાની કે લાલચ ન રાખે. વસ્તુ એવી છે કે આ કોરોના ક્યાં જશે ને ક્યાં અટકશે, કોઈ હોસ્પિટલોની અંદર જગ્યા નથી, અમુક દવાઓ મળતી નથી, ઓક્સિજનની ખામી પડે છે. તો મહેરબાની કરીને હું બધાને અપીલ કરવા માગું છું મારા સુવર્ણકાર બંધુઓને કે સોની બજાર અને પેલેસ રોડ ટોટલી રવિવાર સુધી બંધ રાખે. સોમવારે જો એવું લાગશે કે પરિસ્થિતિ કાબૂમાં હશે તો આગામી નિર્ણય લઈ અને વધારે બંધનું પણ એલાન અમે આપશું.